आई एम ईश्वर चांगड़िया फ्रॉम एस्पायर पब्लिक स्कूल मोटावराचा सूरत। सब्जेक्ट है मैथमेटिक्स। नमस्कार विद्यार्थी मित्रों, अपने चैप्टर नंबर 6 में रेखाओं और खूणाओं कुल 3 वीडियो लेक्चर पूरा किया। पहला वीडियो लेक्चर में व्याख्याओं की, बीजा वीडियो लेक्चर ने अंदर तमने अनुरूप व्याख्याओं ने अनुरूप दाखलाओ एटले के एक्सरसाइज हती। भूमिति, हूँ व्याख्या अलग करूँ छू भूमिति। भू एटले आपणे पाणी कहीए छीए, पण अहींया ग्रीक लोको भू एटले पृथ्वी जमीन कहता, मिति एटले ग्रीक लोको मापन कहता, अहींया मिति एटले हूँ मन नी क्षमता कहूँ छू। तो भूमिति पाणीनी जेवी क्षमता तमारी होय तो ज तमने भूमिति आवड़े। जो पाणीनी जेवी क्षमता ने पाणीने कोणी साथे सरखावी छे ते मन साथे सरखावी छे। पाणीनी पण झड़प एटली छे, पाणीनी ताकत पण एटली छे, पाणी वगर हूँ के तमे जीवी न शके। आपणा शरीरनो 90% भाग, 90% ભાગમાં પાણીનો ઉપયોગ થાય છે, આ ધ્યાન રાખજો બરાબર। એટલે ભૂમિતિ, મિતિ એટલે મન, ભૂ એટલે પાણી, પાણી જેવું તમારું મન હોય, પાણી જેવું તમારા તર્ક હોય તો તમે ભૂમિતિ સારી રીતે ભણી શકો। ટૂંકમાં મારો કહેવાનો આગ્રહ એ છે કે વ્યાખ્યાઓ તમે જો કરી હશે તો જ દાખલા આવશે। પહેલા વિડીયો લેક્ચરની અંદર વ્યાખ્યા હતી તેને અનુરૂપ દાખલા, બીજો વિડીયો લેક્ચર જે છે એ દાખલા પહેલાંને અનુસંધાનમાં હતા, ત્રીજો વિડીયો લેક્ચર જે છે એ વ્યાખ્યાઓ હતી। કઈ કઈ વ્યાખ્યાઓ હતી યાદ છે તમને? તો એમાં વ્યાખ્યાઓ હતી છેદિકા, અનુકોણ, યુગ્મકોણ અને છેદિકાની એક જ તરફના અંતકોણ। ચાર વ્યાખ્યાઓ હતી, ચાર વ્યાખ્યાઓને આધારિત જે પૂર્વધારણા હતી એટલે કે એલ સમાંતર એમ અને એલ નોટ સમાંતર એમ, તો એ પૂર્વધારણાના આધારે આજે બે દાખલા વિડીયો લેક્ચર નંબર 4માં છે એવા દાખલા કરાવીશ અને પછી તમને એનો હોમવર્ક મળશે। તો અહીંયા તમે જુઓ તો આ બે રેખાઓ PQ અને L કહું અને XY એમને હું N કહું, L અને N, તો M રેખા જે છે એ L અને N ની છેદિકા છે। તો ભિન્ન બિંદુઓ આમાં હું જો ભિન્ન બિંદુઓમાં છેદે કોઈ છેદિકા તો એ ભિન્ન બિંદુ હું અહીંયા લઉં છું। આ સમજી લો કે એ ભિન્ન બિંદુ અને આ બીજું બી ભિન્ન બિંદુ છે, આવું છે બરાબર, રકમ કંઈક આવી છે। જો વ્યાખ્યાઓ તમને વિડીયો લેક્ચર નંબર 3ની પૂરેપૂરી સમજ પડી હશે, તમારી તૈયારી હશે, તો ભૂમિતિ પાણીની જેવી કાર્યક્ષમતા વડે તમે ગણી શકશો દાખલાઓ। જો શું કહે છે આકૃતિમાં ખૂણો એક્સ અને ખૂણો વાયના માપ શોધો, ખૂણો એક્સ અને ખૂણો વાયના માપ શોધો, અને બધું કર્યા પછી એવું કીધું કે PQ સમાંતર XY બંને સમાંતર છે તેવું બતાવો, ક્યારે થાય એવું જો। જરૂરી નથી કે તમે વિડીયો લેક્ચર નંબર 3ની વ્યાખ્યાઓનો જ ઉપયોગ કરો, આગળ ભણી ગયા છો વિડીયો લેક્ચર નંબર 1ની વ્યાખ્યાઓનો પણ અહીંયા ઉપયોગ કરી શકો બરાબર, આ ધ્યાન રાખજો। હવે સૌ પ્રથમ વાય ખૂણો તમને મળે અને એક્સ ખૂણો પણ તમને સીધો જ મળી જાય ત્યારે વિડીયો લેક્ચર નંબર 1 બરાબર જુઓ, વિડીયો લેક્ચર નંબર 1 એમાં જે વ્યાખ્યાઓ હતા એ, તો એ વ્યાખ્યાઓમાં તમે વિચારો કે શું હતું, તમે જુઓ 110 અહીંયા આપેલો છે જે તમારે વાય શોધવાનો છે તેની સામે છે, 70 અહીંયા આપેલો છે જે તમારે એક્સ શોધવાનો છે ત્યાં છે। બની શકે કે આકૃતિની અંદર તમારે વધારાના નામકરણની જરૂર પડે છે, કરી શકો તમે, તર્ક છે લોજિક મનનું એ તમે તમારી રીતે ઉપયોગ કરી શકો અને ઉપયોગ કરીને તમે કામ કરી શકો છો બરાબર। જો તો આગળની થિયરીનો
એટલે કે વિડિયો લેક્ચર નંબર 1 અને વિડિયો લેક્ચર નંબર 3 કોઈ પણ થિયરીનો ઉપયોગ કરીને તમે ગણી શકો. વધારેમાં નામકરણ કરવાની જરૂર છે તમારે તો એ પણ તમે કરો, નો પ્રોબ્લેમ, એ પણ તમે કરો, તમને કોઈ જ પ્રોબ્લેમ નથી. સમજી લો કે અહીંયા એ અને ડી લીધા, હજુ મારે જરૂર છે ઉપર અને હજુ એક જરૂર છે અહીંયા આખી રેખા માટે, આખી રેખા માટે. તો હું કોઈ પણ અહીંયા લખું, ચલો અહીંયા હું લખું ડી અને આ લખું છું ઈ, કરી શકાય. હું સૌ પ્રથમ પહેલા કોનો ઉપયોગ કરું છું એ જોઈએ. સૌ પ્રથમ પહેલા જો હું વિડિયો લેક્ચર નંબર 1નો ઉપયોગ કરું તો 110 છે એમની સામેનો ખૂણો વાય, એ અભિકોણ બને. અભિકોણ, બે રેખા એકબીજાને છેદે તો સામ સામેના ખૂણાને અભિકોણ કહે છે. અને અભિકોણ હંમેશા કેવા હોય, સરખા હોય. તો અહીંયા પહેલા હું લખું કે ખૂણો પી વાય ડી, ખૂણો પી વાય ડી બરાબર ખૂણો ક્યુ વાય બી, ક્યુ વાય બી, સોરી ક્યુ એ બી, આ વાય કાઢી નાખીએ, ખૂણો પી એ બી, ખૂણો પી એ બી બરાબર ખૂણો ક્યુ એ બી, ક્યુ એ બી. પી એ બી એટલે 110 અને ખૂણો ક્યુ એ બી એટલે ખૂણો વાય. આ કેમ સમાન બન્યા તો કયા કોણ કહેવાય? અભિકોણ. વિડિયો લેક્ચર નંબર 1ના ખૂણાને ફ્યુમ કરું છું. આ તો અહીંયા તમે જુઓ પી એ બી કેટલો છે, 110 અંશ, અને ક્યુ એ બી એ છે વાય. આનો મતલબ વાય બરાબર કેટલો થયો? 110. સેમ સ્થિતિ નીચે થાય થાય જો ખૂણો એક્સ બી ઈ બરાબર ખૂણો વાય બી એ, સામસામે અભિકોણ. તો અહીંયા લખું હું ખૂણો એક્સ બી ઈ, એક્સ બી ઈ બરાબર ખૂણો, એક્સ બી ઈ બરાબર ખૂણો વાય બી એ, ખૂણો વાય બી એ. આ પણ બંને સામસામેના છે તો અહીંયા હું કારણ લખીશ કે બંને કેવા છે, અભિકોણ છે. તો આનું માપ કેટલું છે? 70 છે. આ માપ x છે તો x નું માપ તમને કેટલું મળી ગયું? 70 અંશ. એવું કીધું છે બતાવો કે PQ સમાંતર XY છે, PQ સમાંતર XY છે. તો આ બંને જો સમાંતર હોય તો કેવી રીતે તમે કહી શકો? હવે તમે સમજો છો કે આ ખૂણાનું માપ 70 અંશ છે, આ ખૂણાનું માપ 110 અંશ છે. તો પૂર્વધારણા એવી છે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણો, છેદિકાની એક જ તરફના અંતઃકોણો જો પૂરક હોય તો બે રેખાઓ જે છે એ સમાંતર હોય. તો છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે. હવે અહીંયા તમે લખો, 9 શું લખશો? તો ખૂણ એક્સ પ્લસ વાય લખી નાખું, જે આપી દીધેલું છે શોધવાનું. તો ડાયરેક્ટ એમ જ લખું, ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય બરાબર 180 અંશ. તો જો ખૂણો એક્સ કેટલો છે? 70. પ્લસ વાય કેટલો છે? 110 અંશ થઈ જાય, 180. એમનો મતલબ રેખા L સમાંતર રેખા N છે. L એટલે PQ છે અને N એટલે XY છે. તમે જો આ બે ખૂણાને આવી રીતે શોધ્યા એમના કરતા વિડિયો લેક્ચર નંબર 3નો ઉપયોગ જો તમે કરો
તો વિડિયો લેક્ચર નંબર 3 માં શું વ્યાખ્યા ઉપયોગ થશે જો શું બને છે આ x અને y છે પણ અહીંથી તો આમ z બનાવો શું બનાવવાનું છે z તો z બનાવીએ ત્યારે શું z બનાવો એટલે આ કોણ જે છે 110 નો બરાબર કે 12 નો એ તમારે સીધો અહીંયા b પર આવશે આવશે b પર એટલે આ 110 છે આ 110 થાય અને પછી તમે રેખીક જોડના ખૂણાનો તો એ બંનેનો સરવાળો 180 થાય તો 180 માંથી 110 બાદ કરો ત્યારે તમને લાંબી પ્રોસેસ થઈ એટલે આપણે ટૂંકી ગમે તેનો ઉપયોગ કરી અને કરી શકો આ ટૂંકી પદ્ધતિથી શોધ્યું અને તમને આખું મળ્યું છે બરાબર એક્સરસાઇઝ નંબર 2 અહીંયા આકૃતિમાં PQ સમાંતર RS PQ સમાંતર RS અને RS સમાંતર MN ટૂંકમાં ત્રણે ત્રણ રેખાઓ L N અને M ત્રણેય કેવી છે એકબીજાને સમાંતર છે એટલે અહીંયા તમારે જો વધારવાનું લખવું હોય તો આવી રીતે લખી શકો L સમાંતર N સમાંતર M ત્રણેય એકબીજાને સમાંતર છે અને ચોથી રેખા જે છેદિકા છે એને હું T નામ આપી દઉં કે આ જે છે એ T રેખા છે તે છેદે છે એકબીજાને છેદે છે બરાબર છે આવો હવે માત્ર ને માત્ર તમને આ બે જ કહેવું છે કે x અને y શું તો આમાં જેમ અહીંયા x અને y છે એવું જ ડાબી બાજુ આવ્યું છે અહીંયા છે જમણી બાજુ પણ આ બંનેનો ગુણોત્તર તમને આપી દીધો 7:11 વિડિયો લેક્ચર નંબર 2 માં જ્યારે દાખલા ગણેલા ત્યારે આવા જેમવાળા દાખલાઓ હતા એ જેમવાળા દાખલાઓમાં આપણે આગળના વિડિયો લેક્ચરમાં જેમ છે અભિકોણ છે કે પછી એમના અણુકોણ છે આવા કોણો આપણે વાત કરી અને દાખલાઓ ગણેલા હતા અહીંયા પણ એ જ વસ્તુ કરશું આપણે આ શું થયું છેદિકાના એક જ તરફના અંતકો થયા શું થયું છેદિકાના એક જ તરફના અંતકો જો બે રેખાઓ સમાંતર હોય અને છેદિકાના એક જ તરફના અંતકોણ આપેલા હોય તો એમનો સરવાળો 180 થાય એટલે કે પૂરક થાય આ પૂર્વધારણામાં વિડિયો લેક્ચર નંબર 3 માં તમે ભણ્યા છો એમનો ઉપયોગ આપણે અહીંયા કરીએ પહેલા તો શું લખશું આપણે કે L સમાંતર M મેં લીધી દેલું છે સંકેત તમે ઉપયોગ કરી શકો જરૂર નથી કે PQ ને RS આપો કેમ કે PQ RS ની કન્ડિશન પ્રમાણે તમે આપી દીધું છે એ જ મેં લખ્યું છે બરાબર તો L સમાંતર M છે આ વસ્તુ આપણને અંદર આપી દીધી છે હવે L અને M L અને M ની છેદિકા T છે છેદિકા T તથા X ખૂણો X અને ખૂણો Y એ છેદિકાની એક જ તરફના અંતકોણ છે છે એક જ તરફના અંતકો એક જ તરફના અંતકોણ હોય તો તેમનો સરવાળો કેટલો થાય 180 થાય પણ તમને y જેમ z આવી ગયું છે તો સૌ પ્રથમ તમારે શું શોધવું પડશે કે y જેમ z તો y જેમ z તમારે શોધવા જાવ તો એ કેવા આપેલા છે એનો પણ આપણે ઉલ્લેખ કરવો પડશે y અને z માં તમને x નું માપ શોધવાનું કીધેલું છે આ બે નું ગુણોત્તર તો આ બે નું સંબંધ છે એ નથી આવે જ્યારે તમારે ઉલ્લેખમાં એ આવે છે પણ y અને z છે તો y z સમાંતર રેખાઓનો z બનો શું બન્યો સમાંતર રેખાઓનો z એટલે કે યુગ્મ કોણ બને તો યુગ્મ કોણ સમાંતર રેખાઓ જો બનાવતી હોય તો એ પૂરક હોય યુગ્મ કોણ સમાંતર રેખાઓથી બનતા હોય તો એ કેવા હોય પૂરક હોય તો અહીંયા તમે લખશો
તથા નવું લખવાનું છે આપણે તથા ખૂણો y અને ખૂણો z એ m અને રેખા m અને n દ્વારા બનતા યુગ્મ કોણ છે અને અહીંયા બતાવ્યું છે કારણ કે તમે દેખાવો સમાંતર છે યુગ્મ કોણ હોય તો આ બંને યુગ્મ કોણ પણ કહેવાય થાય પૂરક કોણ થાય બરાબર તેથી હવે અહીંયા એવું લખીએ આપણે કે આ બંનેનો સીધો ઉપયોગ કરી લઈએ બનતા યુગ્મ કોણ છે અને શું છે કે m સમાંતર n છે તેથી ખૂણો y પ્લસ ખૂણો z બરાબર 180 આ આપણે સાઈડમાં રાખીએ જે તમને હવે આપ્યું છે એ લઈ તો y જેમ z બરાબર 7/11 સરવાળો શું થાય 7 પ્લસ 11 બરાબર 18 તેથી ખૂણો y શોધો હોય તો શું લખાય વિડિયો લેક્ચર નંબર 2 માં કરતા તો y એટલે કોને અનુરૂપ છે 7 કે કુલ 18 ભાગ છે એમાં 7 ભાગ y ના છે અને એમનો આખાનો સરવાળો અહીંયા લખ્યું y + z 180 થાય એટલે આને તમારે 180 વડે ગુણવાનું 10 થઈ જાય તો y નું માપ તમને કેટલું મળ્યું તો y બરાબર કેટલા મળ્યા y બરાબર કેટલા મળ્યા 100 y બરાબર 70 મને 10 સત્તા 70 તો y નું માપ તમને 70 મળ્યું y નું માપ તમને 70 મળી ગયું હવે તમે જુઓ તો છેદિકાની એક જ તરફના અંતર કોણ છે તો તમે આ બંનેનો સરવાળો 180 ઇન્સ કરીને પછી મેળવી શકો અથવા તો આના આધારે z શોધો તો z નું માપ પણ એવું છે 180 કરીને મેળવવું પડે અને z અને x બંને સરખા છે હવે કોઈ પણ રીતે તમે પકડી શકો તો અહીંયા આપણે લખ્યું છે x અને y એ છેદિકાની એક જ તરફના અંતર કોણ છે અંતર કોણ પર એક જ તરફના તો એ બંનેનો સરવાળો શું થાય 180 થાય તો અહીંયા લખીએ હવે આપણે કે ખૂણો x + ખૂણો y બરાબર 180 આખો ગાળો આવું થશે છેદિકાના એક જ તરફના અંતર કોણ એક જ તરફના અંતર કોણ હોય તો સરવાળો 180 થાય y નું માપ તમારી પાસે છે ખૂણો x શોધવાનો છે આ 70 છે બરાબર 180 અંશ થાય માટે ખૂણો x બરાબર 180 માઇનસ 70 તો ખૂણો x બરાબર 110 તો અહીંયા ખૂણો x નું માપ 110 અંશ તમને મળ્યું જે તમારે શોધવાનું હતું તે મળી ગયું બરાબર તો આવી રીતે પણ તમે દાખલાને ગણી શકો મતલબમાં મિતિ તર્ક તર્ક તમારો પરફેક્ટ જવો જોઈએ પરફેક્ટ જાય તો જ દાખલાના જવાબ આવે અધરવાઇઝ જવાબ તમે લાવી શકો ને એના માટે ખાસ વ્યાખ્યાઓ વ્યાખ્યા આવડે એટલે મિત્રો ભૂમિતિ આવડે આવડે ને આવડે ન આવડે ન આવડે હજુ બે દાખલા લઈ લઈએ અને પછી તમને હોમવર્ક આપીશ જો હજુ આપણે એક્સરસાઇઝમાં એક્સરસાઇઝ નંબર 6 અને એક્સરસાઇઝ નંબર 9 આ બે દાખલા આકૃતિ જાતે બનાવવાની છે એવી રીતે આગળના તમને આકૃતિ આપી દીધેલી હતી હવે આકૃતિ આમાંથી ક્રિએટ કરવાની છે વિડીયો લેક્ચર નંબર 1 અને વિડીયો લેક્ચર નંબર 3 આ બંનેની વ્યાખ્યાઓનો ઉપયોગ કરવાનો છે બંનેની વ્યાખ્યાઓના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને આ દાખલા ગણવાના છે આપણે સૌ પ્રથમ જોઈએ
કિરણ વાહ્ય એ એક્સ વાય ઝેડનો વિભાજક છે. શબ્દ વિભાજક, દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગ કરવા. ખૂણાને બે સરખા ભાગ કરે એવું દર્શાવતું કિરણ એ દ્વિભાજક છે. અહીંયા કિરણ વાય એમ એમનો એક્સ વાય ઝેડનો વિભાજક છે. તો સૌ પ્રથમ અહીંયા આકૃતિ આપણે જોઈએ તો જુઓ, બે ભાગ કરવા પડે અને આ બે ભાગ જે કરો એ આ ખૂણાના સરખા ભાગ થશે. કે એ શોધવાનો પાછો આપણે એક છે, એક્સ વાય ઝેડ શોધવાનો છે. આના હું સરખા બે ભાગ કરું છું. સમજી લો કે આ જે છે એ કિરણ વાય એમ છે, કિરણ વાય એમ. તો આ બંને ખૂણાઓ જે છે એ કેવા ભાગ થયા, સરખા થયા. આનો મતલબ શું છે કે તમે એક્સ વાય એમ કે પછી એમ વાય ઝેડ કરો, દ્વિભાજક છે એટલે આખો ખૂણો એક્સ વાય ઝેડનો અડધો ભાગ થાય. તો સૌ પ્રથમ આપણે આવું લખીએ એમના માટે, ખૂણો એક્સ વાય એમ, ખૂણો એક્સ વાય એમ બરાબર ખૂણો એમ વાય ઝેડ, ખૂણો એમ વાય ઝેડ બરાબર એક દૂત્યાંશ ખૂણો એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ. કેમ? તો કે વાય એમ કારણ કિરણ, વાય એમ એ ખૂણા એક્સ વાય ઝેડનો વિભાજક છે. આવું તમને રકમેન્ડ થઈ ગયું છે. વાય એમ એ એક્સ વાય ઝેડનો વિભાજક છે એટલે આખા ખૂણો એક્સ વાય ઝેડનો અડધો કરીએ. હવે બીજું, વાય એમ એ એમ વાય ઝેડનો વિભાજક છે, એમ વાય ઝેડનો વિભાજક છે એ કિરણ વાય એમ છે. તો હવે એ કિરણ વાય એમ વિભાજક કેમ વાય એમ છે. તો સેમ વસ્તુ અહીંયા જમત થઈ શકે આપણા માટે, કે ખૂણો એમ વાય એમ, ખૂણો એમ વાય એમ બરાબર ખૂણો એમ વાય ઝેડ, ખૂણો એમ વાય ઝેડ બરાબર એક દૂત્યાંશ એમ વાય ઝેડ, ખૂણો એમ વાય ઝેડ. તો એમ વાય ઝેડ એક દૂત્યાંશ બરાબર આ એમ વાય ઝેડ બરાબર એક દૂત્યાંશ એક્સ વાય ઝેડ થઈ જાય છે, થઈ જાય છે. તો તમે એવું લખી શકો કે આની જગ્યાએ મારે મૂકવું હોય આ ભાગ, તો બે બાજુ દૂત્યાંશ એક દૂત્યાંશ હોય મારે ગુણવા પડે તો આ વસ્તુ શક્ય બને. પણ એમાં આપણે નહીં પડીએ, કેમ કે જે ભાગ આપ્યો છે એ આપ્યો છે એક્સ વાય એમ, એક્સ વાય એમ આપેલો છે. શું આપ્યું છે? એક્સ વાય એમ. હવે જે આપ્યું છે ત્યાંથી શરૂઆત કરીએ, કે ખૂણો એક્સ વાય એન બરાબર કેટલો આપ્યો છે? 45 અંશ. અને એક્સ વાય ઝેડ તમારે શોધવાનો છે. આ રંગીન આકૃતિઓમાં એક્સ વાય એન એ કયા બે ખૂણાનો સરવાળો છે? એક્સ વાય એમ અને એમ વાય એનનો સરવાળો.
છે તો આ બંને ખૂણા છે કયા કયા x y m અને ખૂણો m y n એ કેવા ખૂણા કહેવાય ખબર છે આગળ થિયરી નંબર 1 માં તમે ભણી ગયા એ પ્રમાણે આસન કોણ કેવા આસન કોણ કોણ આસન કોણ કે x y n ના આસન કોણ છે x y m અને m y n આસન કોણ ની વ્યાખ્યા મિત્રો યાદ કરો કે એક જ ખૂણાની અંદર બનેલા જેટલા પણ ખૂણા બનાવો હોય એ બધા જ ખૂણાઓને આસન કોણ કહેવાય x y z ના આસન કોણ કેટલા x y m m y n n y z ફરીથી x y z ના આસન કોણ એટલે x m m m y n n y z તો તેવી રીતે x y n ના આસન કોણ x y m અને m y n છે તો હવે અહીંયા આપણે લખ્યા હતા ખૂણો x y m x y m પ્લસ ખૂણો m y m ખૂણો m y m બરાબર ખૂણો x y m ઠીક છે x y m કેમ x y m પ્લસ m y m આ બંનેનો સરવાળો એટલે x y m આસન કોણ છે શું લખશું અહીંયા આપણે આસન કોણ હવે x y m છે તો x y m ની જગ્યાએ તમે શું લખી શકો m y z લખાય શું લખાશે m y z પણ તમારે શોધવો છે x y z તો x y m ની જગ્યાએ ડાયરેક્ટ જ x y z પદ મૂકી દઈએ તો કેવું રહે રે x y m ની જગ્યાએ સીધું જ x y z આપણે શોધવું છે એ જ મૂકી દઈએ તો એ જ જો મૂકવા જઈએ તો એ આવું બનશે જો x y m ની જગ્યાએ શું મૂકું 1 upon 2 x y z 1 upon 2 ખૂણો x y z આટલું મૂકી તો m y n ની જગ્યાએ શું m y n ની જગ્યાએ તો જો m y n એની જગ્યાએ શું મૂકાય 1 upon 2 m y z મૂકાય પછી m y z અહીંયા છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ જવું છે ક્યાં તરફ x y z તો m y z અને x y z તરફનો સંબંધ જે છે એ અહીંયા સંબંધ છે એટલે હું શું કરીશ m y n ની જગ્યાએ શું મૂકીશ 1 upon 2 m y z 1 upon 2 ખૂણો m y z મૂકીશ થઈ ગયું અને x y n x y n જે તો 45 તમે આપી દીધેલા છે 45 અંશ ઠીક છે તો હવે અહીંયા તમે જો બે લસાઓ તો આ બે લસા છે ક્યાં ગુણાઈ ગઈ સામે ગુણાઈ ગઈ 45 સાથે એટલે હવે આ કેવું બનશે કે ખૂણો x y z પ્લસ ખૂણો m y z બરાબર 45 દુ 90 બે લસા લીધો છે અહીંયા લખો બે લસા તો x y z સુધીમાં તો પહોંચાય કેમ કે અહીંયા x y z છે અને m y z છે તો m y z અને x y z વચ્ચેનો સંબંધ શું ફરી પાછું વણાવ x y z છે સંબંધ મૂકી દો ખૂણો x y z પ્લસ 1 upon 2 ખૂણો x y z બરાબર 90 હવે બે લસા આપી દો બે અહીંયા ઉમેર એટલે 2 x y z 2 x y z પ્લસ x y z બરાબર લસા લીધેલો બે છે સામે ગુણાઈ જશે 9 દુ 18 180 બે x y z પ્લસ x
y z એટલે 3 કોમ x y z બરાબર 180 અંશ તો ખૂણો x y z 3 ભાગાકારમાં જતા રહેશે 180 ના છેદમાં 3 6 તેવી 18 તો ખૂણો x y z બરાબર 60 છે 60 અંશ થઈ જશે તો અહીંયા મિત્રો તમે જુઓ છો કે ખૂણો x y z ની જે કિંમત શોધવાની હતી તે કેટલી મળી 60 અંશ મળી એટલે જે કઈ વસ્તુ આપેલી છે એકદમ મેં પરફેક્ટ તમને શાંતિથી સમજાવેલી છે એક પછી એક ખૂણા લઈને તમે એવી જ રીતે વિડીયોને ન સમજાય ત્યાં સુધી રિપ્લે આપતા રહો અને સમજો ક્યાંથી કેમ કરેલું છે દરેકના માપ લઈને કરેલું છે બરાબર અને પછી વન બાય વન કિંમત મૂકતા ગયા અને તમને જે એક્સ વાય ઝેડ શોધવાનું કહેલું છે તે સંખ્યા સામે લાગેલા છે એક્સરસાઇઝ નંબર 9 PQR અને PQS રેખીય જોડના ખૂણાઓ છે આનો મતલબ એવો થયો કે આ જો આકૃતિ તમે દોરવા જાઓ હકીકતમાં દોરવાની જરૂર નથી કેમ કે Q ખૂણો જે છે એ વચ્ચે જ કોઈ જગ્યાની સંપી PQR અને PQS બંને જે છે એ રેખીય જોડના ખૂણાઓ છે કે એટલે Q છે એ બંને માટે વચ્ચે છે બરાબર છે તો પી ક્યુ આર લો અને પછી પી ક્યુ એસ લો એટલે પી છે એ બંને માટે કેવો થયો વચ્ચેનો ભાગ પી ક્યુ આર અને પી ક્યુ આર અને પછી આપણે પર પી એસ પી ક્યુ એસ એને ચેન્જ કરો એટલે અહીંયા જો લખ્યા હોય પી આ છે ક્યુ અને સમજી લો કે આ બિંદુ છે તે છે આ હવે પાછો પી ક્યુ એસ તો આપણે આ કરી લઈએ એસ પી ક્યુ એસ એ રેખીક જોડના ખૂણા એટલે કે એક જ રેખા પર આવે ખૂણા હોય કે પી ક્યુ આર છે અને પી ક્યુ એસ આ બંને રેખીક જોડના ખૂણા બની જાય આ ઉપરાંત શું આવ્યું છે અમને કે ખૂણો 11 ટાઈમ્સ ખૂણો PQR બરાબર 9 ટાઈમ્સ ખૂણો PQS PQR જે છે એમનો ગુણાકાર 11 સાથે છે અને PQS નો ગુણાકાર 9 છે આમને તમારે પ્રમાણમાં ફેરવવાના છે પ્રમાણમાં ફેરવવાના છે એનો મતલબ એવો છે કે ખૂણો PQR ને ત્યાંના ત્યાં સામેથી હું PQS ને લઈશ એટલે એ ગુણાકારમાંથી આમનો જો તમે સરવાળો કરો એટલે આપણે શું કરવાનું થાય 9 પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 20 20 ના કુલ ભાગ પડેલા છે આ બંને ખૂણાના પ્રમાણના 20 ભાગ કરો એમાં 9 ભાગ જે છે એ PQR ના છે 20 માંથી 9 ભાગ PQR ના છે અને 11 ભાગ છે PQS ના ભાગ છે હવે રેખીક જોડના ખૂણાઓ છે આ બંને કોણ PQS અને PQR તો એમનો સરવાળો કેટલો થાય 180 થાય ખૂણો PQR અને ખૂણો PQS રેખીક જોડ ના ખૂણાઓ છે તેથી ખૂણો PQR પ્લસ ખૂણો PQS બરાબર 180 હવે બંને સેપરેટ શોધવાના છે તો બંને સેપરેટ શોધવા માટે આપણે શું કરશું હવે ખૂણો PQR શોધવો હોય તો ખૂણો PQR બરાબર કેટલા ભાગનો છે PQR 9 ભાગનો કુલ કેટલા ભાગ થયા છે 20 ભાગ કોના
180 ગુણાકાર કરી તો અહીંયા 00 ને 9 2 18 થશે તો હવે 9 81 81 આનો મતલબ શું થયો કે ખૂણો PQR જે છે ખૂણો PQR એ થયો 81 અંશ આ PQR નો માપ હોય તો હવે શું કરવું છે PQS તો PQS માટે શું કરશો કે ખૂણો PQS બરાબર 11 ભાગ 20 માંથી 11 ભાગ છે એ કોના છે PQS ના છે આમને તમે છે કુડા ફરી પાછા 9 થશે 11 નો ભાગ 99 અંશ તો PQS છે એ તમને કેટલા નો મળે છે 99 અંશ અને PQR છે એ 81 અંશ છે મિત્રો કુલ તમને વિડિયો લેક્ચર નંબર 3 ની થિયરી ને આધારે વિડિયો લેક્ચર નંબર 4 માં 4 એક્ઝામ્પલ કરાવ્યા છે દરેક માટે ખાસ સાવચેતી રાખી એકદમ આકૃતિથી સમજો અને પછી દાખલા ગણો હવે તમને હોમવર્કમાં બાકીના દાખલા આવશે એટલે અહીંયા આપણે વિડિયો લેક્ચર નંબર 4 એ પૂર્ણ કરીએ છીએ એમના અંતે તમને દાખલાઓ મળશે જ્યારે વિડિયો લેક્ચર નંબર 3 માં એક પણ દાખલા આપેલા નથી એટલા માટે નથી આપ્યા કે તમને વ્યાખ્યાઓ જે છે એ કંઠસ્થ કરવાની છે અને બબ્બે કે તમ તમ વખત તમે વ્યાખ્યા લખો અને તૈયારી કરો ઓલ ધ બેસ્ટ બરાબર ધ્યાન આપજો તબિયત સાચવજો હવે મોટા ભાગે આપણે આવી રીતે ભણવાનું છે જ્યાં સુધી ગવર્મેન્ટની કોઈ જ ગાઈડલાઈન તમને ન મળે ત્યાં સુધી આપણે આવી રીતે ભણવાનું છે